विद्यार्थी बहनों मित्रों, आज आप उत्पादन चार साधनों एनी चर्चा करता करता छेक उत्पादन एक छेल्लु साधन नियोजक एना विषय चर्चा उपर आवीने उभा छीए। जमीन ने भाड़ू मळे, मूड़ी ने व्याज मळे, श्रमिक ने वेतन मळे, एम नियोजक ने नफो मळे અને એ નિયોજકને જે નફો મળે એની ચર્ચા અથવા તો એની વાત આજે આપણે આજે કરવાના છીએ। એટલે બહુ સરળ રીતે આ વસ્તુને મૂકવી હોય તો મજૂરને વેતન, મૂડીને વ્યાજ, જમીનને ભાડું એ આપણે પરિચિત છીએ। એમ આ એક અર્થશાસ્ત્રમાં આ પણ એક બાબત છે કે નિયોજકને એ નફારૂપી આવક પ્રાપ્ત થાય છે। આ નફો કોને મળે છે અથવા તો નફો શાનું વળતર છે એ પ્રશ્નનો ઉત્તર સરળ નથી। અર્થશાસ્ત્રીઓએ આ પ્રશ્નનો ઉત્તર આપવામાં એક મત પણ નથી। નફો કોને મળે છે, નફો એ શાનું વળતર છે, એ બધા બાબત એ બધી બાબતની અંદર અર્થશાસ્ત્રીઓ એકમત નથી આ પ્રશ્નનો જવાબ આપવામાં। આનો ખૂબ અભ્યાસ પ્રોફેસર ટોસિંગે કર્યો અને ટોસિંગ નામના અર્થશાસ્ત્રી એવો અભિપ્રાય ધરાવે છે કે નફો મિશ્ર અને પજવી નાખે એવી આવક છે। ખૂબ અભ્યાસ કર્યા પછી પ્રોફેસર ટોસિંગ નામના અર્થશાસ્ત્રીએ એમ કહ્યું કે નફો એ મિશ્ર અને પજવી નાખે એવી આવક છે। પરંતુ ચર્ચા ઊભી કરવાના હેતુથી આપણે નફાની વ્યાખ્યા આપીશું નહીં। નફો એટલે શું એના ભલે ગમે એટલા પ્રત્યુત્તર મળતા હોય પણ દરેક ઉત્તરમાં શું કહેવામાં આવ્યું છે તેની વિગતોમાં ઉતરવાની આપણા માટે જરૂર નથી। આપણું કર્તવ્ય અથવા તો આપણી વાત છે તે નફાની બુદ્ધિગમ વ્યાખ્યા આપવાનું છે। અને સામાન્ય રીતે જેને વેપાર, રોજગાર અને ઉદ્યોગમાં નફો કહેવામાં આવે છે તેમાં નફાનું વાસ્તવિક તત્વ કેટલે અંશે સમાયેલું છે અને બીજા તત્વો હોય છે તે વિશેનું જ્ઞાન મેળવવાનું છે। એટલે નફો વિશે આપણે ચર્ચા કરવા માટે થઈને આ પ્રશ્ન ઊભો કર્યો નથી। નફા વિશેના અનેક ઉત્તરો હોય એના માટે આપણે આ ચર્ચા કરવાની જરૂર નથી। આપણે એ બધી વિગતોમાં ઉતરવાની જરૂર જ નથી। આપણે તો એ નફાની એક બુદ્ધિગમ્ય વ્યાખ્યા આપવાની પ્રયત્ન કરવાની જરૂર છે। એટલે શરૂઆતમાં આપણે જેમ વાત કરી કે ભાઈ જમીનને ભાડું મળે, મૂડીને વ્યાજ મળે, શ્રમિકને વેતન મળે, એમ નફો એ નિયોજન શક્તિનું વળતર છે। કોને મળે, કેટલા પ્રમાણમાં મળે, શા માટે મળે, પ્રોફેસર ટોસિંગ પણ એની જબરજસ્ત વાત કરે છે કે મિશ્ર અને પજવી નાખે એવી આવક છે। નફો એ મિશ્ર અને પજવી નાખે એવી આવક છે। પણ એ બધાની વચ્ચે આપણે એની ચર્ચા કરવાને બદલે એની બુદ્ધિગમ્ય વ્યાખ્યા વિશે વિચાર કરીએ તો નફો એ નિયોજન શક્તિનું વળતર છે। નફો યોજકની યોજક શક્તિનું વળતર છે। યોજક શું કરે, ઉત્પાદનના અન્ય સાધનોની સરખામણીમાં એક વિશિષ્ટ સ્વરૂપનું ઉત્પાદનનું સાધન છે, એક વિશિષ્ટ સ્વરૂપનું ઉત્પાદનનું સાધન છે। એટલા માટે કે મૂડીવાદી સમાજમાં તો નિયોજક ઉત્પાદન વ્યવસ્થાનો એક અતિ મહત્ત્વનો ભાગ છે। યોજક ઉત્પાદન અંગેના મહત્ત્વના નિર્ણયો લે છે, નફા અથવા નુકસાનની જવાબદારી સ્વીકારે છે। આધુનિક અર્થવ્યવસ્થા અને બજારની પરિસ્થિતિ બહુ ઝડપથી બદલાતી જોવા મળે છે અને એમાં ભારે અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે। અનિશ્ચિતતાઓમાંથી નફો પેદા થાય છે। આજે એનાથી વધારે વિગતવાળી વાત કરીએ તો જેમ કોઈ પોતાનું ભવિષ્ય જોશી પાસે જોગડાવવા બેસે તો બધી વિગતો સાચી પડતી નથી અને બધા વર્તારા પણ સાચા પડતા નથી, બધું અક્ષરશઃ સાચું પડતું નથી, એમ નફો ચૂકવવાનો રહે નહીં એટલે વિકાસ થાય ત્યાં સુધી મૂડીવાદી સમાજમાં નફો ચૂકવવો પડશે। એટલે આ જે વસ્તુ છે એ બહુ મહત્ત્વની છે કે નફા અથવા નુકસાનની જવાબદારી નિયોજક સ્વીકારે છે, અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા છે, અનિશ્ચિતતામાંથી જ નફો પેદા થાય છે, અનિશ્ચિતતાનું તત્વ ખૂબ અગત્યનું છે અને એ જ્યારે પોતાના નિર્ણયોની અંદર નફા અને નુકસાનની જવાબદારી લે ત્યારે એને નફો પ્રાપ્ત થાય છે।
એટલે નિયોજકને એની નિયોજન શક્તિનું વળતર ચૂકવવામાં આવે છે. ઇજારાની વિશિષ્ટ સત્તાથી પણ ઇજારદારને નફો મળતો હોય છે. ઇજારદારને નફો એ મોનોપોલી પ્રોફિટ કહેવામાં આવે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ એને ઇજારદારીનું ભાડું કહે છે, પણ અહીંયા નફા માટેના બીજા જે કારણો છે એ કારણોની આપણે ચર્ચા પછી કરીશું. પણ નફા માટેના જે કારણો છે એની ચર્ચા કરતાં પહેલાં નફો શું છે એ જાણવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. મતલબ કે નફાનો અર્થ જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પહેલી બાબત તો એ છે કે નફો એ નિયોજન શક્તિનું વળતર છે, અને મૂડીવાદી સમાજ વ્યવસ્થામાં તો એક એની વ્યવસ્થાનો એક અતિ મહત્ત્વનો ભાગ છે. કારણ કે નિયોજક વગર બજાર વ્યવસ્થા ચાલે જ નહીં. નિયોજકના નિર્ણયો જ ખૂબ અગત્યના હોય છે, અને બજારની પરિસ્થિતિ બહુ ઝડપથી બદલાતી હોય છે. બજારની પરિસ્થિતિ ઝડપથી બદલાય છે એટલું નહીં, અનિશ્ચિતતાવાળી હોય છે. એમાં અનિશ્ચિતતાનું તત્વ હંમેશા સમાયેલું હોય છે. ક્યારે બજાર કઈ દિશામાં ચાલશે, બજારની રૂખ કેવી હશે, એ ખૂબ જ અનિશ્ચિતતા હોય છે, અને એ અનિશ્ચિતતામાંથી નફો જન્મે છે. પણ એ નફાની બાબતમાં નફો શું છે એ વિશે વિચાર કરીએ તો પહેલો વિચાર એવો આવે કે કાચો નફો અને શુદ્ધ નફો. સામાન્ય વાતચીતમાં નફાનો નિર્દેશ કરવામાં આવે છે ત્યારે નફો શબ્દ બહુ વ્યાપક અર્થમાં વાપરવામાં આવતો હોય છે. નફો એટલે શું એ પ્રશ્નનો ઉત્તર ઘણા માણસો આ પ્રમાણે આપશે કે વસ્તુનું ઉત્પાદન ખર્ચ, વ્યાજ વત્તા મજૂરી વત્તા ભાડું, અને એને બાદ કરતાં કુલ આવકમાંથી જે રકમ બાકી રહે તે નફો ગણાય. નફાની આ વ્યાખ્યામાં અર્થશાસ્ત્રમાં આપણે જેને નફો કહીએ છીએ તે ઉપરાંત પણ કેટલાક તત્વો સમાયેલા જણાય છે. એટલે આને મિશ્ર નફો કેવો યોગ્ય થશે અથવા કાચો નફો કેવો યોગ્ય થશે. યોજકની કામગીરી બદલ જે નફો મળે તે જ શુદ્ધ નફો છે. નફામાં કેટલાક તત્વોનો સમાવેશ થયેલો છે, અને જે નફામાં જે કેટલાક તત્વોનો સમાવેશ થયેલો છે એને કાચા નફા તરીકે અથવા તો મિશ્ર નફા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે શુદ્ધ નફો એ છે કે યોજકની કામગીરી બદલ જે નફો મળે એ જ શુદ્ધ નફો છે. હવે કાચા નફાની અંદર ઘણા બધા તત્વો ઉમેરવામાં આવે છે. કયા કયા? તો એક તો વ્યવસ્થા કાર્ય. હા, આપણે કાચા નફામાં કેટલાક તત્વો મળે જોવા મળે છે એ તત્વોનું વળતર છે એમ કહીએ છીએ, ત્યારે કયા કયા તત્વો છે? તો એક તો વ્યવસ્થા કાર્ય છે. યોજક ઉત્પાદનના સાધનોને અમુક પ્રમાણમાં સંયોજવાનો, અમુક ઉત્પાદન કરવાનો, વસ્તુની અમુક કિંમત રાખવાનો નિર્ણય લે, અને એની સાથે ઉત્પાદનની રોજબરોજની વ્યવસ્થા અથવા દેખરેખ રાખવાનું કામ પણ કરતો હોય છે. એટલે વ્યવસ્થાનું અથવા દેખરેખ રાખવાનું કાર્ય એ યોજકનું કર્તવ્ય નથી, પરંતુ વ્યવસ્થાનું અથવા દેખરેખ રાખવાનું કાર્ય યોજકનું કર્તવ્ય નથી. સંયુક્ત મૂડી કંપનીમાં વ્યવસ્થાનું કામ એક પગારદાર મેનેજરને સોંપવામાં આવ્યું હોય છે, અને તેનું ખર્ચ કંપનીની આવકમાંથી બાદ કરીને નફો ગણાય છે. હવે આ જે વસ્તુ છે તે વ્યવસ્થાનું કાર્ય જે છે એ વ્યવસ્થાના કાર્યમાં કોઈ પણ કંપનીની અંદર મેનેજર એનું કામ કરતો હોય છે. એટલે નિયોજકને એ વ્યવસ્થા અથવા તો દેખરેખ રાખવાનું કાર્ય કે કર્તવ્ય હોતું નથી, પણ એક પગારદાર મેનેજરને આ કામ સોંપવામાં આવ્યું હોય છે, અને એ પગારદાર મેનેજર આ કામ કરતા હોય છે, અને જે કંપનીનું ખર્ચ આવે એ કંપનીના ખર્ચ કંપનીની આવકમાંથી બાદ કરીને નફો ગણાય છે. એટલે મેનેજરનું આ કામ અગત્યનું હોય છે. બીજી બાબત છે મૂડીનું વ્યાજ. ખેડૂતે અથવા દુકાનદારે પોતાની મૂડી પણ ધંધામાં રોકી હોય છે, પરંતુ જો આટલી જ મૂડી એ વ્યાજે લાવ્યો હોય તો તેને વ્યાજ જેટલી રકમ મૂડીના માલિકને ચૂકવવી પડત, અને એના ધંધાના ખર્ચમાં સમાવેશ થાત. બહુ સીધી બાબત છે. પોતાની મૂડીના બદલે જો એ ઓછીની મૂડી લાવે, વ્યાજે મૂડી લાવે, તો એ જે વ્યાજ છે એ વ્યાજની રકમ એ મૂડીના માલિકને ચૂકવવી પડે છે, અને એના ધંધાના ખર્ચમાં સમાવેશ કરવી પડે. પરંતુ નિયોજકે પોતાની જ મૂડી ધંધામાં રોકેલી હોવાથી વ્યાજ આપવાનું કે લેવાનું હોતું નથી. એટલે જે મિશ્ર આવક વર્ષને અંતે થઈ હોય તેમાંથી રોકેલી મૂડીનું વ્યાજ ચાલુ દરે ખર્ચ ગણી બાદ કરવું જોઈએ તો શુદ્ધ નફો મળે. એટલે ચાલુ વ્યાજનો દર જે છે એ ચાલુ વ્યાજના દરે પોતે જે રોકેલી મૂડી છે એ મૂડીનું વ્યાજ ગણીને એને ખર્ચ
એ ખર્ચ છે એ ખર્ચ ગણીને એને એને બાદ કરવું જોઈએ તો આપણને શુદ્ધ નફો મળે, ભલે એણે પોતાની મૂડી રોકી હોય. પણ એ મૂડીનો ચાલુ વ્યાજના દરે જે ખર્ચ થતું હોય, ચાલુ વ્યાજના દરે જે રકમ આવતી હોય, એટલી રકમ બાદ કરે તો જ એને એ શુદ્ધ નફો મળે. એટલે પોતાના ધંધામાં ન રોકતો અન્ય કોઈને ધીરી હોત તો એને ચોક્કસ વ્યાજ મળવાનું જ હતું, એટલું એ વ્યાજે વ્યાજ કરી શકત. જમીનને ભાડું, ઉત્પાદનના એકમની પોતાની માલિકીના મકાન કે જમીન ઉત્પાદન અર્થે કામમાં લેવામાં આવતા હોય તો તેનું ભાડું ખર્ચ તરીકે ગણાવવું જોઈએ. પોતાની માલિકીની જમીન છે, પોતાની માલિકીના હેઠળ ઉત્પાદન કરવામાં આવે છે, પણ એના એનું જે ભાડું છે એ ભાડું ખર્ચ તરીકે ગણવું જોઈએ. એટલે ખેડૂત પોતે જમીનદાર હોય તો આવું બને છે, પરંતુ ખેડૂતે સામાન્ય રીતે આ ગણતરી કરતા હોવા ન કરતા હોવાને કારણે આ હકીકત ધ્યાનમાં લેતા હોતા નથી. એકચ્યુઅલી ખરેખર તો આ હકીકત ધ્યાનમાં લેવી જોઈએ કે પોતાની માલિકીના મકાન કે પોતાની માલિકીનું જમીન તેની અંદર ઉત્પાદન અર્થે કામમાં લેવામાં આવતા હોય તો એનું ભાડું પણ ખર્ચ પેટે ગણવું જોઈએ. ત્રીજી બાબત છે મજૂરી. ઉત્પાદનનું એકમ નાનું હોય કે મોટું, યોજક મજૂરી પણ જાતે જ કરી લેતો હોય છે. કિરાણા સ્ટોરનો માલિક ગ્રાહકથી જ માગે તેમ લાવી તોડી પડીકા જાતે જ વળી આપતો હોય છે. ખેડૂત જમીન પર ઘણી ખરી મજૂરી જાતે જ કરતો હોય છે. ઘણીવાર ડૉક્ટર કમ્પાઉન્ડર પણ જાતે કમ્પાઉન્ડરની પણ જાતે મજૂરી કરતો હોય છે, દર્દીઓને દવા આપવાનું અને બીજું. એટલે નફા તોટાના સરવૈયામાં આ મજૂરીનો જે ખર્ચ છે અથવા જે કરવેરા છે અથવા તો જે ઘસારો છે એને બાદ કરીએ તો જ આપણને શુદ્ધ નફો મળે. એટલે યોજક વર્ષની અંતે જે આવક મેળવી હોય તેમાંથી આવા પ્રકારના ખર્ચને બાદ કરતાં જે રહે તે ચોખ્ખો નફો છે, અને આ બધું બહાર જતાં અન્ય શેષ રહે તો ઉત્પાદન એકમને કંઈક નફો થયો નથી, અથવા જો શેષ નકારાત્મક હોય તો ખરેખર એ ખોટ કરે છે એમ અર્થશાસ્ત્રીઓનું માનવું છે. એટલે નફો અને અન્ય સાધનોની આવક, નફો અને અન્ય સાધનોની આવક એટલે ઉત્પાદનના જે બીજા સાધનો છે એમને કેવી રીતે નફો ગણવું, એમને જે આવક થાય છે તેમાં એની વાત અહીંયા કરવામાં આવી છે. આપણા અભ્યાસક્રમનો ખાસ અગત્યનો મુદ્દો છે તે સુમ્પીટર નામના અર્થશાસ્ત્રીએ નફાનો જે સિદ્ધાંત આપ્યો છે તે. સુમ્પીટર નામનો અર્થશાસ્ત્રી છે એ એવો અભિપ્રાય ધરાવે છે કે નફો એ શોધનું વળતર છે. આથી સ્થિર સમાજમાં નફો દ્રશ્યમાન થશે નહીં. સુમ્પીટર શોધ અથવા તો ઇન્વેન્શન એની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે કે જે અગ્રેસર યોજક નવી ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે અથવા તો નવી પરંતુ ઓછી ખર્ચાળ ઉત્પાદનની પદ્ધતિ અપનાવી તે શોધ કરે છે, એવો સુમ્પીટરનો અભિપ્રાય છે. શોધ કોને કહેવાય, ઇન્વેન્શન કોને કહેવાય? તો જે અગ્રેસર યોજક છે એ નવી ચીજવસ્તુનું ઉત્પાદન કરે તો, અથવા તો નવી પરંતુ ઓછી ખર્ચાળ ઉત્પાદન પદ્ધતિ અપનાવીને તે શોધ કરે છે તો એને એ શોધ તરીકે ગણવામાં આવે છે. વસ્તુ માટે નવા બજારની શોધ થાય તો પણ અગ્રેસર યોજકને શોધનું વળતર નફો મળે છે. નવા અને સસ્તા કાચા માલની શોધ કરી તેનો ઉપયોગ કરનાર યોજકને પણ નવી વસ્તુ ઉત્પાદન ક્યાં કર્યા જેવો લાભ થાય છે. આ બધા ફેરફારોને પરિણામે પેદા થતા નફાને સુમ્પીટર શોધનો નફો કહે છે, અને આવો નફો દીર્ઘજીવી હોતો નથી એમ તેઓ પણ સ્વીકારે છે. કારણ કે કેટલાક યોજકો અસાધારણ નફો કરે છે એ જોઈને અન્ય યોજકો તેનું અનુકરણ કરી એવા જ લાભ ઉઠાવવા માટેનો પ્રયત્ન કરશે જ. એટલે સુમ્પીટરનું કહેવું એમ છે કે નવીનીકરણ અથવા તો ઇન્વેન્શન અથવા શોધ એ નફાનું કારણ છે. હવે નવી ચીજવસ્તુનું ઉત્પાદન કરે, ઓછી ખર્ચાળ પદ્ધતિથી ઉત્પાદન કરે, નવા બજારની શોધ કરે, આ બધું જ કરે, અથવા તો કાચા નવો અને સસ્તા કાચા માલની શોધ કરે, તો આ પ્રકારની કોઈ પણ રીત અપનાવે અને એને કારણે જો અસાધારણ નફો મળે તો એ શોધનું વળતર છે એમ સુમ્પીટર માને છે નવીનીકરણમાં. એટલે કે આ દીર્ઘજીવી એટલા માટે નથી કે એ જે અસામાન્ય નફો મળે છે એને કારણે બીજા એની અંદર નિયોજકો દાખલ થશે અને બીજા નિયોજકો દાખલ થશે એટલે એ દીર્ઘજીવી નફો રહેશે નહીં, યોજકોમાં હરીફાઈ વધી પડશે અને છેવટે આવો નફો નષ્ટ થશે. એટલું તો સ્પષ્ટ છે કે નવી શોધખોળ અપનાવવાનું કામ સરળ નથી. નવી શોધ હંમેશા સફળ નીવડશે જ એવું પણ ચોક્કસ ન કહી શકાય.
અને જો દરેક ફેરફાર સફળ અને નફાકારક શોધમાં જ પરિણમતો હોય તો સૌ કોઈ યોજક બનવા માટે પ્રયત્ન કરે જ, પણ વાસ્તવમાં એવું બનતું નથી. કારણ કે નવું શોધ કરવી કે નવું પદ્ધતિ ઉત્પાદન શોધવી કે નવા નવા કાચા માલની શોધ કરવી એ કામ એટલું સરળ નથી. એટલે આજે ફેરફાર બતાવ્યો છે એ સફળ અને નફાકારક શોધમાં જ પરિણમતો હોય તો સૌ લોકો નિયોજક બનવા માટે તૈયાર થાય, પણ એવું બનતું હોતું નથી. વાસ્તવમાં અપનાવવામાં આવેલી શોધ કદાચ નિષ્ફળ પણ જાય, ધારેલી અનુકૂળતાઓ પ્રાપ્ત ન પણ થાય, ઉત્પાદન ખર્ચ ઘટવાને બદલે વધે પણ ખરું, જેને તમે અનિશ્ચિતતાનું તત્વ કહો છો. તે કારણ કે ધારેલી અનુકૂળતાઓ પણ પ્રાપ્ત ન થાય એવી અનિશ્ચિતતા પણ છે, ઉત્પાદન ખર્ચ ઘટવાને બદલે વધે પણ ખરું એવી પણ પરિસ્થિતિ પેદા થાય. એટલે આ જે વસ્તુ છે એ આ શોધ કદાચ નિષ્ફળ પણ જાય અને ધાર્યા કરતાં એ ખર્ચ પણ વધારે આવે એવું પણ બને. એટલે આ જે શોધ અપનાવી એ સામાન્ય બુદ્ધિનું કાર્ય નથી, અહીંયા અનિશ્ચિતતા છે, અહીંયા સાહસ છે, અહીંયા જોખમ છે. અને અનિશ્ચિતતાના તત્વ હોવાને કારણે તમે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને કોઈ નવી ચીજ વસ્તુનું ઉત્પાદન ન કરી શકો, તમે ઓછી ખર્ચાળ ઉત્પાદન પદ્ધતિ ન શોધી શકો, તમે નવો કાચો માલ ન શોધી શકો જે ઓછામાં ઓછા ખર્ચે ચીજવસ્તુનું ઉત્પન્ન કરી આપતો હોય. એટલે કહેવાનો આશય એ છે કે આ જે વસ્તુ છે કે આ નવી શોધ હંમેશા સફળ નીવડશે જ એવું હોતું નથી, અને નવી શોધખોળ અપનાવવાનું કામ પણ સરળ નથી, ગૂંચવાડાવાળું છે, જટિલ છે, સામાન્ય બુદ્ધિ એમાં કામ લાગે એવી નથી. વિશિષ્ટ બુદ્ધિનો ઉપયોગ કરો તો જ તમે કંઈક નવું વિશિષ્ટ કે રચનાત્મક કામ કરી શકો. એટલે રચનાત્મક બુદ્ધિ જોઈએ, વિશિષ્ટ બુદ્ધિ જોઈએ, અને નવી શોધને પોતાના ઉત્પાદન એકમ માટે અપનાવનાર હંમેશા એ કાં તો પોતાની પાસેની દ્રષ્ટિની મૌલિકતાનો ઉપયોગ કરે છે, કાં તો એ પોતાની પાસેની હિંમતનો ઉપયોગ કરે છે, અને એમ કરીને શોધનું મૂળ વૈજ્ઞાનિક વિકાસમાં પડ્યું હશે, પરંતુ તેનું આર્થિક મહત્ત્વ શોધી એનો વ્યવહાર ઉપયોગ કરનાર કોઈ કુનેહબાજ અથવા તો દીર્ઘદ્રષ્ટિવાળા હોય છે. એટલે સફળ અગ્રેસર શોધ કરનારા યોજકોને નફો વળતર રૂપે પ્રાપ્ત થાય છે. એટલે આ જે વાત છે કે નફો કોને મળે છે, કેટલા પ્રમાણમાં મળે છે, એમાં આ સુપીટરનું કહેવું એમ છે કે નફો એ શોધનું પરિણામ છે, અને નફો એ શોધનું પરિણામ હોવા છતાં એ કામ સરળ નથી, અને કામ સરળ એટલા માટે નથી કે એમાં અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે, અને એ અનિશ્ચિતતા તત્વને કારણે એ કામ એટલું સરળતાથી પાર પડી શકે નહીં. એના માટે બહુ દીર્ઘદ્રષ્ટિ જોઈએ, એના માટે કુનેહબાજ જોઈએ, એના માટે દ્રષ્ટિ જોઈએ, એના માટે મૌલિકતા જોઈએ, એના માટે પોતાની બુદ્ધિનું એક વિશિષ્ટ સ્વરૂપ હોવું જોઈએ, પોતાની બુદ્ધિ અસામાન્ય રીતે કામ લગાડવી પડે, અને એ રચનાત્મક બુદ્ધિ દ્વારા કેવી રીતે આ આખી પ્રક્રિયાને વધારે સારી રીતે બનાવી શકાય એ માટેના પ્રયત્નો કરે. એટલે આ જે પ્રોફેસર સુપીટર છે એ સુપીટરનું કહેવું એમ છે કે નવીનીકરણ અથવા તો શોધનું કામ કરે છે, અથવા તો ઓછી ઉત્પાદન ખર્ચે ઉત્પન્ન કરવાનું કામ કરે છે, નવી નવી ઉત્પાદન રીત રસમો અપનાવે છે, એ જે કામ છે એ કોઈ કુનેહબાજ વ્યક્તિ અથવા તો એ કોઈક અસાધારણ બુદ્ધિમત્તા ધરાવતી અથવા તો દીર્ઘદ્રષ્ટિવાળી વ્યક્તિ જ આ કામ કરી શકે. કારણ કે આ કામ કરવું એટલું સરળ હોતું નથી, એટલે તો જ એમને આ અનિશ્ચિતતામાંથી કેટલોક નફો પ્રાપ્ત થાય. આ એક અગત્યનો પ્રોફેસર સુપીટરનો નવીનીકરણનો સિદ્ધાંત છે. અને આની આપણે ટૂંકમાં વાત કરીએ તો પ્રોફેસર ક્લાર્કનો ગતિશીલ પરિવર્તનનો સિદ્ધાંત અને સુપીટરનો શોધનું વળતર એ નફો એ બંને તાત્વિક દ્રષ્ટિએ એક જ હકીકત પર ભાર મૂકેલ જણાય છે. કેમ કે પરિવર્તનશીલ સમાજમાં નફો પેદા થાય છે અને સ્થિર સમાજમાં તેનું અસ્તિત્વ હોઈ શકે નહીં. એટલે પરિવર્તનશીલ સમાજમાં જ આ શક્ય બને છે, સ્થિર સમાજમાં એ શક્ય બનતું નથી એવું પ્રોફેસર ક્લાર્ક અને પ્રોફેસર સુપીટર બંનેનું માનવું છે. કારણ કે શોધનું વળતર જ નફો છે, અને એ તાત્વિક દ્રષ્ટિએ એ હકીકત ઉપર મૂકેલા છે કે સમાજમાં જો પરિવર્તનશીલતા હશે તો જ એ કામ શક્ય બનશે. અને બીજી રીતે આપણે એમ વિચારીએ તો માત્ર પરિવર્તન એકલું પણ પૂરતું નથી, પરિવર્તનની સાથે સાથે
નિયોજકની બાહોસપણું, નિયોજકની કુનેહતા, નિયોજકની દીર્ઘદ્રષ્ટિ, નિયોજકની હિંમત, આ બધા તત્વો પણ એની અંદર કામ કરતા હોય છે. ઇજારદારી નફો એ વસ્તુ જુદી છે. ઇજારદારી નફો એ ઇજારાની પરિસ્થિતિને આભારી છે, ઇજારાને આભારી છે, અને એને ઇજારદારીનું ભાડું પણ કહેવામાં આવે છે. પણ જ્યારે તમે એક સંશોધક તરીકે, એક તમે શોધક તરીકે જ્યારે કોઈપણ ચીજવસ્તુના ઉત્પાદનમાં કંઈક નવું શોધ કરો છો, કંઈક નવીનીકરણ પેદા કરો છો, ત્યારે એને કારણે જે નફો મળે છે એ નિયોજકનો નફો બને છે. કારણ કે એ નવીનીકરણ જે છે, એ શોધ છે, એ જ નફા માટેનું મૂળ કારણ બને છે. અલબત્ત આ પરિસ્થિતિનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં કેટલીક વાર નુકસાન, કેટલીક વાર લાભ, બંને પરિસ્થિતિ પેદા થવાનો સંભવ છે. અને એ બંને પરિસ્થિતિનો સ્વીકાર કરીને જ નિયોજક હિંમતથી એ નવી નવી શોધો કરતો જાય છે અને ઉત્પાદનની પ્રક્રિયા આગળ વધારતો જાય છે. આપણે અહીંયા સુપીટરે આપેલો નફાનો સિદ્ધાંત જે છે, એ સુપીટરે આપેલા નફાના સિદ્ધાંતની ચર્ચા કરી એને સમજવાની કોશિશ કરજો. હવે પછી આપણે આગળ કંઈક બીજું જે કંઈક અભ્યાસમાં નવો મુદ્દો આવતો હશે એના વિશે અભ્યાસ કરીશું. હાલ આપણે સુપીટરના નફાના સિદ્ધાંતની ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. અલબત્ત એમાં ખાસ યાદ રાખવાનું છે તે શુદ્ધ નફો, કાચો નફો, કાચા નફામાં કયા કયા તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ તત્વોને બાદ કરો તો શુદ્ધ નફો મળે. સામાન્ય વ્યવહારમાં કાચા નફાની જ વાત કરવામાં આવતી હોય છે, અર્થશાસ્ત્રના વિશિષ્ટ અર્થમાં એને શુદ્ધ નફાની વાત કરવામાં આવતી હોય છે. શુદ્ધ નફામાં આવા જે બીજા બધા તત્વો છે, એ બીજા બધા તત્વોમાં જે ખર્ચ થતું હોય એ ખર્ચને બાદ કરો તો જ તમને શુદ્ધ નફો મળે એમ પ્રોફેસર સુપીટરનું કહેવું છે. અને એ નફાને માત્ર નવી શોધ અથવા તો નવી ઉત્પાદન પદ્ધતિ અથવા તો નવી રીત રસમને જ મહત્ત્વ આપે છે. હાલ આપણે આ ચર્ચાને અહીંયા પૂરી કરીએ છીએ. તમારા સૌનો આભાર. તમને ના સમજ પડે તો કેટલાક પ્રશ્નો લખીને મોકલજો. હાલ અહીંયા આપણે આ ચર્ચાને વિરામ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર.